નમસ્કાર, હું નયન જોશી. આજે આપ સૌની સમક્ષ નાટક વેલકમ જિંદગીનો એક નાટ્યાંશ પરફોર્મ કરવા જઈ રહ્યો છું, જેના દિગ્દર્શક અને લેખક છે સૌમ્ય જોશી. વધુમાં જણાવું તો નાટકનું મુખ્ય પાત્ર અરુણ, જે માણસ પોતાનું આખું જીવન પોતાના માટે નહીં પણ પોતાની ફેમિલી માટે જીવ્યો છે, મુંબઈ જેવા શહેરમાં રહીને આખી જિંદગી સ્ટ્રગલ કર્યું છે, આખી જિંદગી મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરી છે, નોકરી કરી છે, માત્ર ને માત્ર એ માટે કે જે મુંબઈ જેવા શહેરમાં પોતાના ફેમિલીને એક સુરક્ષિત જગ્યા પર રાખી શકે અને પોતાની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરી શકે. આજે હવે સમય થયો છે એના વિદાયનો, એના રિટાયરમેન્ટનો સમય થયો છે, અને એટલે જ એના સહકર્મચારીઓએ મળી અને ઓફિસમાં ને ઓફિસમાં જ એક વિદાય સમારંભનું આયોજન કર્યું છે. હવે આ વિદાય સમારંભ એના માટે ખૂબ જ મહત્વ ધરાવે છે, અને એટલે જ એક સરસ મજાની સ્પીચ એને તૈયાર કરી છે આ અવસર માટે, જે હું તમારી સમક્ષ પર. સજાવટ સારી કરી છે. હમણાં હું બેઠો હતો ને તો થોડોક ટેન્શનમાં હતો, તો આપણો પ્યુન પેલો પાટીલ મારી પાસે આવ્યો, સાહેબ તુમ કાયકો ગાબરતો હે, ગાબરો નકા, અભી અભી જબ તુમ યે અપના ભાષણ સ્ટેજ પે જાકે બોલેગા ના માઇક પે, તભી આધા આધા મોબાઈલ પે રહેગા ઓર આધા નીંદ મે રહેગા. પછી થોડુંક મારું ટેન્શન હળવું થયું, પણ લાગે છે ફોન મૂકી દીધા છે. મિત્રો, અમારે સાવરકુંડલામાં ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ 9મા ધોરણ સુધી હતી, એટલે 9મા ધોરણના અમારા વિદાય સમારંભમાં માઇક આગળ ઊભેલો, પછીથી માઇક આગળ ઊભા રહેવાનો આ મારો પહેલો પ્રસંગ છે. એટલે હું શું કે, હું જરા મારી નિશાળમાં હોશિયાર કરાવું, એટલે મારા હેડમાસ્ટર સાહેબે કીધેલું કે બેટા અરુણ, વિદ્યાર્થીઓ વતી વિદાય સમારંભમાં તું બોલજે. એટલે મેં તો ઉત્સાહમાં આવીને 4-5 દિવસ મહેનત કરીને આખું ભાષણ ઢોટો મારી દીધું, પણ જ્યારે હું બોલવા ઊભો થયો ને ત્યારે મારો ખાસ મિત્ર અરુણ પહેલી જ રોમાં બેઠો હતો, ને મને કઈ આમ તારી ચેન ખુલ્લી છે સાહેબ, હું આખું ભાષણ ભૂલી. એટલે મારા પહેલી વારના અનુભવ પરથી બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીને આવ્યો છું, એક તો આ મારું ભાષણ લખીને લાવ્યો છું, ને બીજી વસ્તુ ચેન બરાબર ચેક કરીને આવ્યો છું. તમે માનશો નહીં પણ છેલ્લા 15 દિવસમાં મેં 100 પાના લખ્યા. તમે ચિંતા ન કરો, એમાંથી 96 પાના ફાડી નાખ્યા. પણ સાહેબ આનંદ એ વાતનો છે કે મારા જેવા માણસ પાસેથી પણ તમને 4 પાના તો મળે. મારે મારા આજના ભાષણની શરૂઆત છે ને આપણા ચીફ ગેસ્ટથી કરી હતી, એટલે મેં ગાંધી સાહેબને ખાસ વિનંતી કરેલી કે મારા વિદાય સમારોહમાં છે ને તમે ચીફ ગેસ્ટ તરીકે મારી વાઇફને બોલાવજો. ભાનુ, મારી વાઇફ. એક 4 સરસ મજાની લાઈન મારે આના માટે લખવી. તમારામાંથી કદાચ કોઈને એવું થતું છે કે આ પ્લેટફોર્મ પરથી મારી અંગત વાત કેમ કરું છું, પણ સાહેબ આપણા જોડે બીજું કઈ છે જ નહીં. મને થયું કે આજે મારા કેટલાક યુવાન સાથીદારો મારી સામે બેઠા છે, જો આ વાત હું એમની સામે કરીશ તો કંઈક લેખે લાગશે, બાકી તો ક્યારે તો બધા આભાર માની દઉં. બેસી ગયો. અમારો દીકરો વિવેક છે ને સાહેબ, અમારી સાથે નથી રહેતો. સાહેબ હું શરૂઆતથી વાત કરું ને, હે તો 3 મહિના નહોતો ને ત્યારે એને ડિસ્થેરિયા થયો હતો, પછીથી 6-7 મહિના સુધી હી વોઝ ઇન વેરી ક્રિટિકલ કન્ડિશન. સાહેબ ત્યારે જે મારી ઉર્જા હતી, એનર્જી, તમને કદાચ અતિશયોક્તિ લાગે પણ કોઈ ભીમ કે હરકુલસ કે તડકા જેવો કે બકાસુર જેવી, સાહેબ તમે દેવી ગણો, પાશી ગણો કે રાક્ષસી ગણો સાહેબ, પણ તોડી નાખેલી ઉર્જા. એનો આખી રાત શ્વાસ રૂંધાતો, એટલે હું પગ આમ રાખીને વર્ટિકલ પોઝિશનમાં આખી રાત ઊંઘાડી રાખતો હતો. સાહેબ હું આખી રાત જાગતો, અને બીજા દિવસે સાહેબ તમે મારી સ્ફૂર્તિ જો. આપણા નાથાણી સાહેબ સાચી છે, હું અને એ નાથાણી સાહેબ અમે ઓફિસથી શેરિંગ ટેક્સીમાં સ્ટેશન સાથે જ હતા. મને ઘરે જવાની એટલી ઉતાવળ ને એટલી જલ્દી હોય કે એ જે પ્લેટફોર્મ નંબર 2-3 પગથિયું ઉતરતા હોય ને મેં તોડીને ટ્રેન પકડી લીધી હોય સાહેબ, એટલી ઉર્જા, ગમે તેટલી ભીડ હોય ખૂન કરી નાખવા સુધીની તૈયારી રહેતી મારી. એટલી પછી તો ડોક્ટરે કીધું કે વિવેક ઇઝ આઉટ ઓફ ડેન્જર, હું સૂઈ ગયો. પછી સાહેબ મને બીજી વાર ટેન્શન થયું ને,
તો આઠમામાં આવ્યો ને ત્યારે એમાં શું કે અમારા વિવેકથી પથારી પલટી જતી રાત્રે. હવે ડોક્ટરે કીધું કે રોજ રાત્રે બે વાર ઉઠાડી અને બાથરૂમ લઈ જવાનું, પણ હવે અમારા વિવેકની ઊંઘ નહોતી ઉડતી એટલે અમારે છે ને ઉપાડીને બાથરૂમ લઈ જવો પડતો. સાહેબ હું ગમે તેટલો થાકી ગયો ને તો રોજ રાત્રે બે વાર હું ઉડતો એને બાથરૂમ લઈ જવા માટે. એટલે આપણને એમ થાય કે કેટલો પ્રેમ કર્યો આપણે આપણા બાળકને, એને એને કિંમત નથી. પણ સાહેબ એ તો વિચારો કે પ્રેમ કર્યો ક્યારે, એ સમજણો થયો એ પહેલા ને સુઈ ગયો એ પછી. બાકી આપણા બાળકો જયારે જાગતા હોય સાહેબ ઓલરાઈટ હોય ત્યારે આપણે શું કરીએ છીએ? એટલે સાહેબ હું મારા વિવેકની વાત કરું ને તો એ જરાય જીદી નહીં, બીજા બધા બાળકોની કમ્પેરિઝનમાં સાવ ડાયો અને એની માગણી પણ સાવ નહીં બસ. ખાલી પેલો છંદુનો વર્લ્ડ કપ રમાતો હતો ને ફૂટબોલનો, ત્યારે એને આવીને મને કીધું કે પપ્પા મને ફૂટબોલ લાવી આપજો. એટલે મેં નક્કી કરેલું કે આપણું દાદરમાં ફોર્ચ્યુન સ્પોર્ટ છે ને ત્યાંથી એને ટુર્નામેન્ટ ફરીનો ફૂટબોલ લાવી આપીશું. 15-20 દિવસથી માગ્યા કરતો હતો બીજા, પણ એ સમય છે ને સાહેબ હું નવું થાકવા માંડ્યો હતો સાહેબ. એટલે આપણી 12 કલાકની નોકરી પૂરી થાય પછી જયારે ટ્રેનમાં દાદર આવે ત્યારે સૌ એમ થઈ જતું કે કાલે ઉતરશું, આજે નથી ઉતરવું, આજે જવા દો. એમાં એક દિવસ હું ઘરે પહોંચ્યો અને એના હાથમાં બોલ હતો એટલે મારા તરફ બોલ થાકીને કીધું પપ્પા કેશ, હું થાકી ગયો તો ને મારા ચશ્મા પડી ગયા. એટલે મેં ગુસ્સામાં આવીને વિવેકને લાફો મારી દીધો ને બોલ બારીની બહાર ફેંકી દીધો. અમે સાહેબ એ સમજ ન થયો ને પછી ત્યાં હાથ એક જ વાર એના ગાલે આવી ગયો સાહેબ. અને એ આ રીતે હવે સમજાય છે સાહેબ કે એ ચીડ છે ને ચશ્મા ટૂંક્યા નહીં હોતી. હું ચીડાયો હોય પેલા 7 વાગે થાકી જતા બાપ પર એનો બોલ છે ને મારે લાવી દેવો હતો. માનું છું સાહેબ 15-20 દિવસથી લાવી નહોતો શકતો પણ લાવવો તો મારે. એ ઘટના ઊંધી થઈ સાહેબ, એને જે રીતે મારા તરફ બોલ ફેંકીને કીધું ને પપ્પા કેશ, મારે એના તરફ બોલ ફેંકીને કેવું તું બેટા કેશ, ઘટના ઊંધી થઈ. એમાં તો લાફો મારાઈ ગયો મારે. પછી તો પાલકને મરાઈ ગયો એટલે કેવું થાય આપણને, મોડી રાત્રે નીચે જઈને બોલ લઈ આવ્યો એમ. એ તો રડતો રડતો સુઈ ગયો હતો પણ પછી મેં એ બોલ એની પથારીની બાજુમાં મૂકી દીધો બહુ પ્રેમથી વાલથી. પણ ક્યારે આમ તો એ જાગતો અત્યારે મારે એની સાથે કંઈક વાત કરવા જેવી હતી એટલે સોરી કહેવા જેવું તું એવું નહીં કહી શકું. સાહેબ આપણે જે વાત નથી કરી શકતા ને એ આપણી સૌથી મોટી તકલીફ, સૌથી મોટી તકલીફ. અને એટલે છે ને આજે તમારા બધા વચ્ચે મારે વાત કરવી છે. નાનું ને છે ને મેં એકવાર ધક્કો મારી દીધો હતો ગુસ્સામાં આવી, એટલે એમાં થયું એવું કે રોજ રાત્રે બે વાર વિવેકને ઉઠાડીને બાથરૂમ લઈ જવાનું. એક દિવસ મને તાવ જેવું હતું તો મેં આને કીધું કે છે ને મને જરા સુસ્તી જેવું લાગે છે તું યાદ કરી મને ઉઠાડી દેજે. સાહેબ હવે આપણને સમજાય કે આ લોકોની નોકરી 24 કલાકની હોય છે એટલે થાકી ગઈ એનાથી રહી ગયું ને વિવેકથી પથારી પડી ગઈ એટલે ગુસ્સામાં આવીને મેં એને એવી બંધ થાય કે તમારો દીકરો છોડીને જતો રહ્યો તમે ગમે તેટલું રીબાતો હોય તો મોટા માંથી એવું નીકળે બેટા પાછો આવી જતા માં નહીં જીરવી શકે. મારે ખાલી એટલું જ કેવું છે સાહેબ આપણે અહીંયા ઓફિસમાં આજનું કોઈ કામ કાલ પર નથી ટાળતા, ટાળી નથી શકતા એમ કહો ને સાહેબ. એવી રીતે પેલું દાદર ઉતરવાનું કાલ પર નો ટાળતા. અને માનો કે આ ભૂલ તમારાથી થાય ને તો સાહેબ એટલી ઉર્જા રાખજો કે તમે ઘરે પહોંચો તમારું બાળક તમારા તરફ બોલ ફેંકીને કહે છે પપ્પા કેસ, ત્યારે તમે બોલી શકો છો થ્રો બેટા થ્રો, કેમ કે બાળકો પહેલા બોલ ફેંકે પછી દે થ્રો થોટ્સ. તમારા બધા માટે મારે કઈક ભેટ લાવવી હતી
આહાર ઔષધ નામની સરસ બુક લઈ આવ્યો હતો, પણ પછી આ પાનું કે આવું ન દેવાય, ગાંડા જેવું લાગે. એટલે તમારા બધા માટે સાહેબ બોલ પોઈન્ટ પેનો લાવ્યો છું, તમારા બાળકોને આપજો. એને કહેજો કે પેન વડે તમારું કંઈક નાનું ચિત્ર બનાવે, કે સાહેબ એ તમારા વિશે નિબંધ લખે. જો સાહેબ આ નિબંધ તમે ધ્યાનથી વાંચો ને તો મારું આખું ભાષણ ફરીથી સંભળાશે તમને. સમયસર સંભળાશે.